જયેશભાઈ તાજેતરમાં જે ઘટના ઘટી અમદાવાદ ખાતે બ્રિજ માટે અને 9 વ્યક્તિઓના જાન ગયા છે અને 2 હજી અતિ ગંભીર છે, એટલે આંકડો વધવાની શક્યતા છે. એવા સંજોગોમાં એવી માહિતી બહાર આવી છે કે સીસીટીવી કેમેરા પણ બ્રિજના ચાલુ ન હતા. આપણે પણ અહીંયા રાજકોટ ખાતે જુઓ તો સીસીટીવી કેમેરા ત્યાંના ચાલુ નથી. ભૂતકાળમાં એક ઘટના ઘટી ત્યારે પણ સત્ય સામે આવી શક્યું નથી કારણ કે સીસીટીવી કેમેરા ચાલુ ન હતા. તો આ સંદર્ભે શું કહેવું? પ્રથમ તો જે ઘટના બની છે એ દુઃખદ બનેલી છે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. જેઓની ઈજાઓ થઈ છે ભગવાન તાત્કાલિક એઓને સાજા કરી દે. ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો સીસી કેમેરા હંમેશા બનાવ બન્યા બાદ ચેક કરવામાં આવે એટલે બંધ હોય છે. અને ક્યારેક આપણે એ પણ શંકા જાય કે અતિ પાવરફુલ વ્યક્તિનો છોકરાઓ હોય ત્યારે સીસી કેમેરાઓ ત્યારે જ બંધ થઈ જાય છે. એટલે આ ઘટનાની અંદર આપણે એક બાજુ જોઈએ તો એવી પરિસ્થિતિ આવે કે સીસી કેમેરા હકીકતમાં બંધ હતા કે નહોતા એ શંકાના દાયરામાં છે. જે વ્યક્તિ ચલાવનાર દાખલ થઈ તો તાત્કાલિક એનું બ્લડ ટેસ્ટમાં કેમ લેવામાં ન આવ્યું? આ બધા એક શંકાના ઉપજાવે એવા પ્રશ્નો છે. કારણ કે તમે 24-48 કલાક પછી બ્લડ ટેસ્ટ કરાવો તો એની અંદર ક્યારેય આલ્કોહોલ આવતો નથી. આ બધી પરિસ્થિતિઓ પણ છે. ત્યારે રાજકોટની અંદર આવો બનાવ ના બને એના માટે રાજકોટના પોલીસ કમિશનરશ્રી અને કોર્પોરેશનના કમિશનરશ્રી પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે તાત્કાલિક બધા કેમેરાઓ મુકાય. જૂના બ્રિજ હોય કે નવા બ્રિજો હોય એ તમામ બ્રિજોની અંદર સ્પીડ લિમિટ પણ લખવામાં આવે. આ રેસકોર્સ ખાતે જ્યાં આપણે ઊભા છીએ ત્યાં અવારનવાર બનાવ બન્યા છે કે રાત્રેના કે દિવસના કે ગાડીઓ ઓવર સ્પીડમાં જતી હોય અને સીધી સર્કલમાં ચડી જાય. પણ એ પૈકીના કોઈ વ્યક્તિને અત્યાર સુધીમાં સજા થઈ હોય કે પોલીસે સજા દેવરાવી હોય એવો એક બનાવ હજી સુધી મારી સામે નથી આવ્યો. ત્યારે આની અંદર તાત્કાલિક પગલાઓ લેવા જોઈએ અને જે વસ્તુ છે તેની અંદર પોલીસે પણ જાગૃત થવું જોઈએ. કારણ કે લાઇસન્સની વાત કરીએ તો 16 વર્ષના છોકરાઓ ગાડી લઈને નીકળી જાય છે. એને ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિની ભલામણનો ફોન આવે એટલે એને જવા દેવામાં આવે છે. તો શા માટે જવા દેવામાં આવે છે? તાત્કાલિક એની અને એ ગાડીના માલિક હોય પછી એના પિતાશ્રી હોય કે અન્ય વ્યક્તિનું વાહન હોય એની સામે પણ ગુનો તાત્કાલિક દાખલ થવો જોઈએ. લાઇસન્સ ન હોય તેવી વ્યક્તિને ગાડી આપી એ પણ ગુનો છે. ત્યારે આપણે અપેક્ષા રાખીએ કે રાજકોટની અંદર આવો ફરી ક્યાંય બનાવ ના બને અમદાવાદ જેવો અને ગુજરાતમાં પણ ના બને. અને એના માટે રાજકોટની પોલીસ જાગૃત થાય અને કોર્પોરેશન તાત્કાલિક એની અંદર કેમેરાઓ મુકાવે. વાત રહી બ્રિજોની તો બ્રિજની અંદર ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્ન ઉઠે છે કે એની કેપેસિટી શું, એની આયુષ્ય શું? બ્રિજ ચાલુ કરવામાં આવે છે ત્યારબાદ એ બ્રિજોની અંદર ગાબડા પડે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક મેં હંમેશા કીધું છે મિલીભગત શાસનકર્તાઓની અને અધિકારીઓની છે. કારણ કે પછી જે કોઈની પાસે કોન્ટ્રાક્ટ હોય જે બિલ્ડર હોય એની સામે પગલાં લેવામાં નથી આવતા. વરસાદનું બહાનું દેવામાં આવે પણ વરસાદ ના હોય અને છતાં એ પુલ હોય એ પુલની અંદર ગાબડાઓ પડ્યા છે, ડામરો ઉખડી ગયા છે. ત્યારે એની સામે એ જે કોન્ટ્રાક્ટર હોય એને દંડ થવો જોઈએ અને એની સામે બ્લેકલિસ્ટમાં એને મૂકવા જોઈએ.